જે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીના મંદિરમાં પૂજન કરેલા છે, અક્ષત કળશ અમે અમારા ગામમાં લઈ જઈ રહ્યા છીએ અને ઘરે ઘરે એની પધરામણી કરવાની છે, એની પૂજન કરવાનું છે. તો બોલો જય શ્રીરામ. જય શ્રીરામ. અક્ષત કળશ લેવા માટે આવ્યા છીએ ભાણવડ. આજે અમારા ગામમાં અક્ષત કળશનું સમય કરવાનું છે, પૂજન કરવાનું છે. તો તે લેવા માટે આ બધા આવ્યા છીએ ગાડી લઈ. અક્ષત કળશ રામ મંદિર માંથી આવ્યા હતા, તે આ ભરીને ઘરે ઘરે ગામમાં દેવાના છે પ્રસાદી રૂપ. અને આ ફોટા પણ એક એક છે રામ મંદિરના, તે પણ ઘરે ઘરે દેવાના છે. જો કળશ પેલું વેલું અહીં અમે વાના વાના પાટીએ રામાપીનું મંદિર છે ત્યાં પધરાવવામાં આવે છે. તો અહીં પહેલાં કળશનું અહીં પૂજન થશે. બધા મંદિરોમાં આ કળશ લઈ જવાનું છે, ગામમાં જેટલા મંદિર આવ્યા હોય ત્યાં. કળશનું પૂજન કરો, ચાંદલો કરો, ચોખા ચો. બસ આવી ગયો છે અમારા અફુલિયા હનુમાનજી મંદિરે. બાજુ અફુલિયા હનુમાનજી મંદિર અને આ કળશ, રામ ભક્તો આવે છે કળશ લઈ. અને અહીં હનુમાનજી મહારાજના હનુમાનજી મહારાજે કળશ પધરાવવામાં આવશે. રામ આવેંગે તો અંગના સજાઉંગી,
મહાદેવના મંદિરે આવ્યું છે, વાનેશ્વર મહાદેવના મંદિરે ભગવાન રામના Yeah.